Hello everyone, I Kaniya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. Ajna practical session ma apde remaining two string operation implement karsu. Insertion ane deletion. Ke string ma koi pan ek string apde insert karvi hoy to kai rite insert thai ane ek string ma thi apde delete karvi chhe ek स्ट्रिंग तो कई रीते डिलीट थाय ते आजना लेक्चर में जोशु। तो आपणे फर्स्ट आपणे स्ट्रिंग ऑपरेशन इम्प्लिमेंट करिए। तो के कोईपण एक स्ट्रिंग में आपणे एक स्ट्रिंग एड करवी छे के इन्सर्ट करवी छे तो ते कई रीते इन्सर्ट थाय। तो फर्स्ट ऑफ ऑल आपणे अहींया कॉमेंट में लखीए इम्प्लिमेंट स्ट्रिंग इन्सर्शन। हवे आपणे तेनो मेन लॉजिक जोईए तो के तमने एक स्ट्रिंग आपवामां आवशे मेन स्ट्रिंग तमारे तेमां एक स्ट्रिंग एड करवानी छे एटले के यूजर तमने एक पोजिशन आपशे अने एक स्ट्रिंग आपशे के जे तमारी मेन स्ट्रिंगमां ई पोजिशनथी ते स्ट्रिंग एड करवानी छे एटले यूजर पासे तमारे त्रण वस्तु लेवानी थशे एक मेन स्ट्रिंग पछी सेकंड पोजिशन के जे ई पोजिशन तमारे जे स्ट्रिंग यूजर आपे छे सेकंड ते तमारे मेन स्ट्रिंग में एड करवानी छे बराबर। तो प्रोग्राम ने आपणे एक्सटेन्शन ने नेम आपी दईए तो के डॉट सी हवे आपणे फर्स्ट ऑफ ऑल हेडर फाइल लख नाखीए હવે આપણે વોઇડ મેઇન ફંક્શન એડ કરી દઈએ તો કે આપણે બે સ્ટ્રિંગને સ્ટોર કરવા માટે બે સ્ટ્રિંગ વેરિયેબલ લઈ લઈએ તો કે મેઇન સ્ટ્રિંગ એટલે તે એમ 20 પછી સ્ટ્રિંગ કે જે આપણે ઇન્સર્ટ કરવાની છે તે આપણે અહીંયા કેપિટલ એમ કરી નાખીએ અહીંયા કેપિટલ એસ તો કે 20 હવે પોઝિશન કેવી હશે તો કે ઇન્ટીજરમાં હશે તો એટલે ઇન્ટીજર પી બીજા વેરિયેબલ આપણે આઈ ની રિક્વાયરમેન્ટ છે એટલે અત્યારે ડિક્લેર કરી દઈએ માનો કે તમને ખ્યાલ ન હોય કે આની જરૂર પડશે કે નહીં તો તમે જ્યારે જરૂર પડે ત્યારે ઉપર ડિક્લેર કરાવી શકો છો તો કે હવે આપણે યુઝર પાસે ત્રણ વસ્તુ લેશું તો કે એક મેઇન સ્ટ્રિંગ પછી સેકન્ડ તો કે જે સ્ટ્રિંગ તેને એમાં એડ કરવી છે અને એક પોઝિશન કે જે પોઝિશન તેને એડ કરવી છે તે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેસેજ લખીએ printf enter string enter main string લખી નાખીએ તો કે તે આપણે getS ફંક્શનની મદદથી રીડ કરશું તો કે તે આપણે સ્ટોર કરશું એમ માં અહીંયા આપણે થોડુંક ફૂલમાં લખીએ ને એમ તો કે એમ એન કન્ફ્લિક્ટ થશે તો સિમ્પલ એમ જ રાખીએ આપણે પછી આપણે સેકન્ડ વસ્તુ ગેટ કરાવી યુઝર પાસેથી પોઝિશન એન્ટર પોઝિશન ટુ ઇન્સર્ટ સ્ટ્રિંગ હવે પોઝિશન એટલે કે તે આપણે પોઝિશન કઈ રીતે કહીએ છીએ તો 1 2 3 બરાબર એટલે એકચ્યુઅલી તે પોઝિશન નથી એટલે તો કે તે આપણે સ્કેનએ ફંક્શનની મદદથી રીડ કરશું તો કે પર્સન્ટેજ ડી
कोमा एम पर्सन पी। तो आपणे पोजिशन ने इंडेक्स में कन्वर्ट करवी हो तो आपणे एमांथी एक बात कर दे एटले तेनी इंडेक्स थाशे। एटले के मानो के यूजर एम के चौथी पोजिशन ने थी आ स्ट्रिंग एड करवानी छे एटले आपणे कई पोजिशन गणवानी आवे तो के त्रीजी इंडेक्स थी आपणे त्यांथी आपणे स्ट्रिंग एड करवानी थाशे। हवे आपणे जे स्ट्रिंग एड करवी छे ते स्ट्रिंग आपणे गेट करीए printf enter string to insert into main string કે જે સ્ટ્રિંગ તમારે મેઇન સ્ટ્રિંગમાં એડ કરવી છે તે સ્ટ્રિંગ તમે એડ કરો। હવે આપણે તે સ્ટ્રિંગ getS ફંક્શનની મદદથી રીડ કરીને આપણે સ્ટોર કરશું એસમાં। હવે આપણે અત્યારે યુઝર પાસે ત્રણ વસ્તુ ગેટ થઈ ગઈ છે કે મેઇન સ્ટ્રિંગ આપણે યુઝર પાસેથી રીડ કરીને સ્ટોર કરાવી એમમાં અને પોઝિશન આપણે રીડ કરીને સ્ટોર કરી પીમાં અને જે સ્ટ્રિંગ આપણે એડ કરવી છે મેઇન સ્ટ્રિંગમાં તે આપણે સ્ટોર કરી એસમાં। હવે આપણે જોઈએ તો કે શું કરવાનું આવશે કે મેઇન સ્ટ્રિંગમાં જે પોઝિશન એડ કરવાની છે એ પહેલાંના કેરેક્ટર આપણે એક સ્ટ્રિંગમાં સ્ટોર કરશું કે જે આપણી ફાઇનલ સ્ટ્રિંગ હશે જેમાં આપણું ફાઇનલ સ્ટ્રિંગ સ્ટોર થશે તેની મદદથી આપણે પ્રિન્ટ કરશું। તો આપણે હજી એક સ્ટ્રિંગ વેરિયેબલ લઈ લઈ તો કે એનું નામ આપી દઈએ તો કે ટેમ્પ આપી દઈએ। તો કે આપણે લૂપ લઈએ વાઇલ તો કે ક્યાં સુધી આપણે કેરેક્ટર લેશું તો કે જ્યાં સુધી પોઝિશન ના આવે ત્યાં સુધી, મીન્સ કે આપણે તે ઇન્ડેક્સ સુધીના કેરેક્ટર આપણે કોપી કરીને ટેમ્પમાં સ્ટોર કરાવી દઈએ તો કે ટેમ્પ આઈ ઇક્વલ કેમાંથી લેશું તો કે આપણે મેઇન સ્ટ્રિંગમાંથી લેશું બરાબર એટલે એમ નહીં આવશે આઈ। એટલે કે માનો કે યુઝર એમ કહે છે કે ચોથી ઇન્ડેક્સથી આ સ્ટ્રિંગ એડ કરવાની છે તો એની પહેલાંના કેરેક્ટર આપણે એક બે ત્રણ ચાર કેરેક્ટર છે 0 1 2 3 ઇન્ડેક્સ ઉપરના એ આપણે સ્ટોર કરાવી દઈએ ટેમ્પમાં બરાબર એટલે ત્યાં સુધીના કેરેક્ટર કોપી થઈ ગયા। હવે આપણે શું કરશું તો કે અહીંયાથીના જે કેરેક્ટર છે મેઇન સ્ટ્રિંગમાં બાકીના તે આપણે પાછી કોપી કરવાના થશે એટલે તે ઇન્ડેક્સ આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ તો એનું નામ આપણે એમ આપી દઈએ તો કે આઈ એમને બદલે આપણે એન વેરિયેબલ લઈ લઈએ। હવે એન છે એ કઈ ટાઈપનો હોય છે તો કે ઇન્ટીજર ટાઈપનો ઇન્ટીજર એન। હવે આપણે શું કરશું તો કે એ ઇન્ડેક્સથી આપણે સેકન્ડ સ્ટ્રિંગ કોપી કરવાની છે એટલે પાછી લૂપ લઈએ તો કે વાઇલ તો કે એસ ઓફ છે નોટ ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે જે સ્ટ્રિંગ એડ કરવી છે તેના બધા કેરેક્ટર ના આવી જાય ત્યાં સુધી લૂપ ફરશે અને તે આપણે કોપી કેમ કરશું તો કે ટેમ્પમાં તો કે અહીંયા આવશે એસ ઓફ જે
आई प्लस प्लस एन जे प्लस प्लस। तो अत्यार सुधी आपणे शुं कर्युं तो के मेन स्ट्रिंगमां जे कैरेक्टर हता ए इंडेक्स पहेलाना ते आपणे कॉपी कर लीधा, पछी आपणे स्ट्रिंग एड कर दीधी। हवे जी मेन स्ट्रिंगमां जे रिमेनिंग कैरेक्टर हता ते हवे आपणे कॉपी करशुं। तो के ते इंडेक्स केमां स्टोर करेली छे, तो के आपणे एनमां। એટલે અહીંયા શું આવશે તો કે આપણે મેઇન સ્ટ્રીંગ કેપિટલ એમ માં તો કે એન ઇન્ડેક્સ થી કેરેક્ટર બાકી છે ક્યાં સુધી, તો કે લાસ્ટ કેરેક્ટર સુધી, એટલે કે નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી આપણે કેરેક્ટર કોપી કરીને સ્ટોર કરશું ટેમ્પ માં। temp i કેમાંથી કોપી કરશું તો કે મેઇન સ્ટ્રિંગ ના કેરેક્ટર માંથી n, ને આપણે i ને ઇન્ક્રીમેન્ટ કરશું અને n ને ઇન્ક્રીમેન્ટ કરશું। હવે આપણે temp માં લાસ્ટ કેરેક્ટર આપણે એક સ્ટોર કરાવી દઈએ નલ, એટલે ત્યાં સ્ટ્રીંગ ટર્મિનેટ થાય છે। હવે આપણી પાસે ટેમ્પમાં ફાઇનલ રિઝલ્ટ, તો કે જે મેઇન સ્ટ્રીંગમાં આપણે જે સ્ટ્રીંગ એડ કરી હતી પોઝિશનથી તે એડ થઈ ગઈ છે, અને હવે તે આપણે રિઝલ્ટ પ્રિન્ટ કરશું। તો કે પ્રિન્ટ એફ આફ્ટર સ્ટ્રીંગ ઓપરેશન ટેમ્પ। ને અહીંયા આપણે ઉપર ક્લિયર સ્ક્રીન એડ કરી દઈએ, તો એકવાર હજી આપણે રિપીટ કરીએ કે યુઝર પાસેથી આપણે ત્રણ વસ્તુ લેવાની થશે, મેઇન સ્ટ્રીંગ, પોઝિશન અને જે સ્ટ્રીંગ આપણે એડ કરવી છે તે યુઝર પાસેથી રીડ કરી લીધી। હવે આપણે જે પોઝિશનથી આપણે સ્ટ્રીંગ એડ કરવાની છે એ પહેલાંના કેરેક્ટર મેઇન સ્ટ્રીંગને આપણે ટેમ્પમાં કોપી કરી લઈએ। કોપી થઈ ગયા પછી જે સ્ટ્રીંગ આપણે જે પોઝિશનથી એડ કરવી હતી તે સ્ટ્રીંગ આપણે કોપી કરીએ। તે કોપી થઈ ગયા પછી આપણે મેઇન સ્ટ્રીંગમાં જે કેરેક્ટર બાકી હતા, રિમેનિંગ હતા, તે આપણે ટેમ્પમાં કોપી કરીએ। પછી લાસ્ટમાં આપણે નલ કેરેક્ટર સ્ટોર કરાવીએ ટેમ્પમાં, કે ત્યાં સ્ટ્રીંગ ટર્મિનેટ થાય છે તેના માટે। હવે આપણે ચેક કરશું કે એક પણ એરર છે કે નહીં, કમ્પાઇલ કરીએ તો એક પણ એરર નથી, ને આપણે મેઇન સ્ટ્રીંગ એન્ટર કરીએ તો કે વેલ ઈ બરોબર। હવે આપણે પોઝિશન એન્ટર કરીએ, કઈ પોઝિશનથી કઈ વેલ્યુ એન્ટર કરવી છે તે બરોબર। તો આપણે ત્રીજી પોઝિશનને થી વેલ્યુ એન્ટર કરવી છે। વન્સ અગેન આપણે રન કરીએ, તો વી એમ એ બરોબર। હવે આપણે પોઝિશન નાખીએ ટુ, તો કે કંઈક મિસિંગ છે, તો કે આપણે સ્ટ્રીંગ ગેટ કરીએ છીએ તે આપણે આ ઉપર લઈ લઈએ,
वन्स अगेन रन करिए। हवे आपणे एक स्ट्रिंग लईए, हाउ, आपणे कहीए छीए ने हाउ आर यू, बराबर हाउ स्पेस यू। हवे आपणे एमां वच्चे एड करवुं छे आर यू, बराबर। हवे कई स्ट्रिंग एड करवी छे, तो के स्पेस आर, बराबर। तो कई पोजिशन थी एड करवी छे, तो के फोर्थ पोजिशन थी। तो आ रीते तमे जोई शको छो के आउटपुट हाउ आर यू, आपणे आर छे स्ट्रिंग ते आपणे हाउ यू मां एड करी, बराबर, चौथी पोजिशन थी एड करी, एटले हाउ आर यू आ रीते मेन स्ट्रिंग थई ते आपणे डिस्प्ले करी। તો આ રીતે તમે સ્ટ્રિંગ ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરી શકો છો। આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો યુઝર પાસેથી આપણે મેઇન સ્ટ્રિંગ સ્ટ્રિંગ જે એડ કરવી છે અને પોઝિશન ગેટ કરશું, પછી આપણે પોઝિશન તે એક્ચ્યુઅલ એન્ટર કરે છે તેને આપણે ઇન્ડેક્સમાં કન્વર્ટ કરી હોય તો એમાંથી એક બાદ કરીએ એટલે આપણે એની ઇન્ડેક્સ મળશે કે એ ઇન્ડેક્સથી તે સ્ટ્રિંગ એમાં એડ કરવી છે મેઇન સ્ટ્રિંગમાં। હવે જે ઇન્ડેક્સથી એડ કરવી છે એની પહેલાંના કેરેક્ટર આપણે एक फाइनल स्ट्रिंग में कॉपी कर लीए, पची तो के ज्या सुधी कॉपी करी से इंडेक्स ने अपने एक वेरिएबल में स्टोर करियो के त्यांथी ना कैरेक्टर मेन स्ट्रिंग ना बाकी छे। पची आपणे जे स्ट्रिंग एड करी छे ते फाइनल स्ट्रिंग में अपने कॉपी करी, पची जे मेन स्ट्रिंग ना रिमेनिंग कैरेक्टर था ते कैरेक्टर आपणे फाइनल स्ट्रिंग में कॉपी करिया ने फाइनल स्ट्रिंग में नल कैरेक्टर स्टोर करियो जेनी मदद थी आपने खबर पड़े के त्यां स्ट्रिंग टर्मिनेट थाय छे। तो आप वन्स अगेन जोईए तो के हाउ स्पेस यू छे मेन स्ट्रिंग तेमा आपणे आर एड करवुं छे स्पेस आर, कई पोजिशन थी एड करवुं छे तो के फोर्थ पोजिशन, एटले इंडेक्स शुं थशे तो के थर्ड इंडेक्स थी। तो फाइनल स्ट्रिंग शुं थशे तो के हाउ आर यू। आ रीते तमे સ્ટ્રિંગ ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરી શકો છો। તો હવે નેક્સ્ટ ઓપરેશન જોઈએ સ્ટ્રિંગ ડિલીશન, તેના માટે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીએ। પ્રોગ્રામને સેવ ને પ્રોગ્રામનું નામ અને એક્સટેન્શન સેટ કરીએ તો કે STR DEL, नहीं कमेंट में एड कर दिए तो के इम्प्लीमेंट स्ट्रिंग डिलीशन। तो के स्ट्रिंग डिलीशन में आप यूजर पास थी एक स्ट्रिंग गेट करशू, ते स्ट्रिंग में कई पोजिशन थी केटला कैरेक्टर डिलीट करवा ते यूजर पास थी गेट करशू, एटले त्रण वेल्यू यूजर पास गेट करवानी थशे। एक મેઇન સ્ટ્રિંગ તેમાં કઈ પોઝિશનથી કેટલા નંબર ઓફ કેરેક્ટર ડિલીટ કરવા છે તે વેલ્યુ આપણે યુઝર પાસેથી લેવાનું થશે। તો આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ તો એઝ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ વોઇડ મેઇન ફંક્શન એડ કરી દઈએ, તે એડ થઈ ગયા પછી યુઝર પાસેથી એક સ્ટ્રિંગ લેવાની છે તે આપણે STRમાં સ્ટોર કરીએ। અને જે આપણી ફાઇનલ સ્ટ્રિંગ છે તે આપણે સ્ટેમ્પમાં સ્ટોર કરાવશું। હવે આપણે ઇન્ટીજર વેરિયેબલની જેની જરૂર હોય તે આપણે લઈ લઈએ, તો કે પોઝિશન એન્ટર કરશે તે આપણે પી વેરિયેબલમાં સ્ટોર કરશું, નંબર ઓફ કેરેક્ટર બરાબર કેટલા ડિલીટ કરવા છે લેન્થ તે એલમાં સ્ટોર કરશું, અને આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને જે ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણે વેરિયેબલની જરૂર પડશે એટલે ડિક્લેર કરી દઈએ। હવે આપણે યુઝર પાસે ત્રણ વેલ્યુ જે ડિસ્કસ કરી હતી તે ગેટ કરીએ, તો કે printf એન્ટર સ્ટ્રિંગ, બરાબર। તો ગેટેસ્ટ ફંક્શનની મદદથી આપણે
स्टोर करावशू के में तो के str वेरिएबल में। हवे आपणे यूजर पासेथी पोजिशन ने नंबर ऑफ कैरेक्टर जेटला डिलीट करवा छे ते गेट करावीए। एंटर पोजिशन एन नंबर ऑफ कैरेक्टर टू डिलीट। तो के स्कैन एफ फर्स्ट वेल्यू एंटर कर से ते पोजिशन हे, सेकंड वेल्यू के ते नंबर ऑफ कैरेक्टर। तो फर्स्ट वेल्यू आप स्टोर करशू पी में, सेकंड वेल्यू आप स्टोर करशू एल में। तो आ रीते अपने यूजर पास त्रण वेल्यू जे गेट करवानी छे ते गेट करी एक स्ट्रिंग पोजिशन एंड नंबर ऑफ कैरेक्टर जे डिलीट करवा छे ते आपणे एल में स्टोर करिया। हवे आपणे जे पोजिशन थी डिलीट करवा छे एनी आगळना कैरेक्टर आपणे टेम्प में स्टोर करशू। तो फर्स्ट ऑफ ऑल यूजर पोजिशन एंटर करे छे, तो पोजिशन ने आपणे इंडेक्स में कन्वर्ट करिए। तो के पी इज इक्वल टू पी माइनस वन, કે આપણે એમ કંઈક ચોથી પોઝિશનથી ડિલીટ કરવા છે, એકચ્યુઅલમાં શું હોય તો કે ત્રીજી ઇન્ડેક્સથી ડિલીટ કરવા છે તે, કારણ કે ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે ઝીરોથી। હવે આપણે ઇન્ડેક્સથી ડિલીટ કરવા છે એની પહેલાંના કેરેક્ટર આપણે કોપી કરીને સ્ટોર કરી દઈએ ટેમ્પમાં, તો કે આઈ લેસ ધેન પી। તો અહીંયા આપણે कॉपी करशू टेम्प आई के माथी कॉपी करवाना से, तो के स्ट्रिंग वेरिएबल माथी आई प्लस प्लस। तो आ रीते ते इंडेक्स सुधीना कैरेक्टर आपणे कॉपी कर लीधा। હવે જેટલા કેરેક્ટર આપણે ડિલીટ કરવા છે એટલે તે આપણે જમ્પ કરવાનો થશે, એટલે આપણે નવી ઇન્ડેક્સ જોશે કે નવી ઇન્ડેક્સ ક્યાંથી આપણે કોપી કરવા છે તે, તો કે તે આપણે એમમાં સ્ટોર કરીએ। તો કે એમ શું થશે, તો કે એક ઇન્ટીજર વેરિયેબલ લે, એટલે તે નવી ઇન્ડેક્સ છે કે નંબર ઓફ કેરેક્ટર ડિલીટ થઈ ગયા પછીનો કેરેક્ટર કેવો છે તે, લાઈક તેની ઇન્ડેક્સ, લાઈક એમ ઇઝ ઇક્વલ L પ્લસ P બરાબર। એટલે કે ત્રીજી ઇન્ડેક્સથી ત્રણ કેરેક્ટર ડિલીટ કરવા છે એટલે શું થાય છે, તો કે છઠ્ઠી ઇન્ડેક્સથી તમારે કેરેક્ટર કોપી કરવાનું થશે, એટલે કે બાકીના કેરેક્ટર આપણે કોપી નહીં કરીએ ટેમ્પમાં, એટલે તે ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય છે। તો આપણે રિમેનિંગ કેરેક્ટર આપણે કોપી કરીએ, તો કે વાઇલ str ક્યાંથી કોપી કરશું, તો કે m ઇન્ડેક્સથી આપણે કોપી કરશું જ્યાં સુધી લાસ્ટ કેરેક્ટર ના આવે ત્યાં સુધી। તો કેમાં સ્ટોર કરવાના છે, તો કે ટેમ્પમાં કઈ ઇન્ડેક્સથી, તો કે આ ઇન્ડેક્સથી, તો કે આપણે જ્યાંથી આ બાકી છે બરાબર બાકીના કેરેક્ટર તે ત્યાંથી જ આપણે એમાં કોપી કરશું। તો કે str m i પ્લસ પ્લસ અને m પ્લસ પ્લસ। આ રીતે તમે પરફોર્મ કરી શકો છો। હવે આપણે લાસ્ટમાં તેમાં સ્ટોર કરાવીએ નલ, ફાઇનલ સ્ટ્રિંગમાં આપણે નલ સ્ટોર કરાવીએ, તેનો મિનિંગ થશે કે ત્યાં સ્ટ્રિંગ ટર્મિનેટ થાય છે। હવે આપણે ફાઇનલ સ્ટ્રિંગને પ્રિન્ટ કરીએ,
तो आ रीते तमे एने इम्प्लिमेंट करी शको छो। हवे आपणे प्रोग्राम ने कम्पाइल करी अने रन करिए तो के बे एरर छे। तो गेडर फाइल में ओके हालो हवे आपणे वेल्यू एंटर करिए तो के जे स्ट्रिंग मांथी डिलीट करवी छे ते तो के वेलकम तो के आ स्ट्रिंग એમાંથી નંબર ઓફ કેરેક્ટર અને પોઝિશન તો કે ફર્સ્ટ આપણે પોઝિશન એન્ટર કરશું તો કે 2 ને કેટલા કેરેક્ટર ડિલીટ કરવા છે તે તો કે આપણે ડિલીટ કરવા છે 4 હવે આપણે કમ્પાઇલ કરીએ તો એક પણ એરર નથી। તમે જોઈ શકો છો કે મેઇન સ્ટ્રિંગ એન્ટર કરવાની છે તો આપણે વેલકમ એન્ટર કરીએ ને તેમાં પોઝિશન અને કેટલા કેરેક્ટર ડિલીટ કરવા છે તે આપણે એન્ટર કરીએ। તો માનો કે સેકન્ડ પોઝિશનથી 2 કેરેક્ટર ડિલીટ કરવા છે તો શું થશે આઉટપુટ તો કે ડબલ્યુ કમ। તો આ રીતે તમે પરફોર્મ કરી શકો છો સ્ટ્રિંગ ડિલીશન ઓપરેશન। તો કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કઈ રીતે તમે સ્ટ્રિંગ ડિલીશન ઓપરેશન પરફોર્મ કરી શકો છો। તો કે રિક્વાયરમેન્ટ શું હશે યુઝર પાસે લેવાની વેલ્યુ તો કે આપણે 3 વેલ્યુ લેવાની થશે, એક સ્ટ્રિંગ, સેકન્ડ વસ્તુ તો કે પોઝિશન અને નંબર ઓફ કેરેક્ટર ડિલીટ કરવા છે તે, એટલે કે એક સ્ટ્રિંગ ને બે ઇન્ટેજર વેલ્યુ, એક પોઝિશન અને એક નંબર ઓફ કેરેક્ટર। તે વેલ્યુ ગેટ થઈ ગયા પછી આપણે શું કરશું તો કે જે પોઝિશનથી એને ડિલીટ કરવા છે કેરેક્ટર એની પહેલાંના કેરેક્ટર આપણે ફાઇનલ સ્ટ્રિંગમાં કોપી કરી લેશું। તે થઈ ગયા પછી આપણે નવી ઇન્ડેક્સ શું મળે છે, એટલે કે નંબર ઓફ કેરેક્ટર ડિલીટ થઈ ગયા પછી એના બાકીના કેરેક્ટર ક્યાં છે તેની ઇન્ડેક્સ શું છે, તો કે એમ ઇક્વલ એલ પ્લસ પી, બરાબર। તો કે નવી ઇન્ડેક્સ તમને એમ મળે છે તો ત્યાંથી બાકીના કેરેક્ટર મેઇન સ્ટ્રિંગમાંથી આપણે ફાઇનલ સ્ટ્રિંગમાં આપણે કોપી કરીએ। તો કોપી થઈ ગયા પછી આપણે ફાઇનલ સ્ટ્રિંગમાં આપણે લાસ્ટમાં નલ કેરેક્ટર સ્ટોર કરાવીએ અને આપણે ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ ગયું છે એટલે ફાઇનલ સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવીએ। તો આ રીતે તમે સ્ટ્રિંગ ડિલીશન ઓપરેશન પરફોર્મ કરી શકો છો। તો આજના આપણે પ્રેક્ટિકલ સેશનમાં સ્ટ્રિંગ ઇન્સર્શન અને સ્ટ્રિંગ ડિલીશન ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કર્યા। આની પહેલાંના પ્રેક્ટિકલ સેશનમાં આપણે સ્ટ્રિંગ લેન્થ, સ્ટ્રિંગ કોપી, સ્ટ્રિંગ કોન્કટેશન, સ્ટ્રિંગ રિવર્સિંગ, સ્ટ્રિંગ કન્વર્ટ ટુ અપર કેસ એન્ડ લોઅર કેસ જેવા આપણે ઓપરેશન છે તે ઇમ્પ્લિમેન્ટ કર્યા। તો કે આ રીતે તમે બીજા પણ ઓપરેશન સ્ટ્રિંગને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો કે આ બધા ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરીએ તેમાં આપણે સ્ટ્રિંગ ડોટ એચ કે જે માં સ્ટ્રિંગના ઇનબિલ્ટ ફંક્શન આવેલા છે કે જેનો યુઝ કર્યા વગર આપણે સ્ટ્રિંગના ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કર્યા। તો આ રીતે તમે સ્ટ્રિંગના ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો। તો કે તમે ટ્રાય કરજો તમારી રીતે કઈ રીતે ઓપરેશન પરફોર્મ થાય છે તે ટ્રાય કરીને જોજો। તો કે એક્ઝામમાં ઘણીવાર સ્ટ્રિંગ ઓપરેશનનો અલ્ગોરિધમ પૂછાય છે, તો ઘણીવાર સ્ટ્રિંગ ઓપરેશન હોય તેનું પ્રોગ્રામ પણ પૂછાય છે કે જેવા કે સ્ટ્રિંગ કમ્પેરિઝન છે, સ્ટ્રિંગ કોન્કટેશન છે, એવી રીતે સ્ટ્રિંગ ઇન્સર્શન અને ડિલીશન જેવા ઓપરેશનનું તમને એનો પ્રોગ્રામ પણ 4 માર્કમાં પૂછાય છે। એટલે એવું નથી કે જીટીયુની એક્ઝામમાં સ્ટ્રિંગના ઓપરેશનના અલ્ગોરિધમ પૂછાય છે પણ એના પ્રોગ્રામ પણ પૂછાય છે। એટલે સ્ટ્રિંગ ચેપ્ટર જીટીયુમાં આપણે 70 માર્કમાંથી જોઈએ તો કે 14 માર્કનું આમાંથી પૂછાય છે। તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો કે આપણે સ્ટ્રિંગનું બેઝિક છે, પછી ગેટેસ અને પુટેસ ફંક્શન છે કે જે 3 માર્કમાં પૂછાઈ શકે છે, આમાંથી ઘણા અલ્ગોરિધમ છે કે જે 3 માર્કમાં પૂછાઈ શકે છે અને ઘણા અલ્ગોરિધમ જે કોમ્પ્લેક્સ છે કે લાર્જ છે તે 4 માર્કમાં પૂછાઈ શકે છે। એટલે પ્રિપેર કરજો, આ યુનિટ મેઇન છે, મોસ્ટ આઈએમપી છે ને પણ ઇઝી પણ છે, એટલે તમે આમાં માર્ક કવર કરી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ।